બુજરી સ્વામિનારાયણ મંદિર દ્વારા તુલસી વિવાહનો વિશાળ વરઘોડો નીકળ્યો હતો, જે શહેરના વિવિધ માર્ગે ફર્યો હતો. સ્વામિનારાયણ મંદિરના સંતો દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. આ વરઘોડામાં ભુજ ઉપરાંત મિર્ઝાપર, સુખપર, માનકુવા, કેરા, બળદિયા, નારાયણપરથી પટેલ સમાજના લોકો મોટી સંખ્યામાં જોડાયા હતા. યુવાનો દ્વારા ફટાકડા ફોડી આકર્ષણ જમાવાયું હતું. આ વિશાળ વરઘોડો જોવા પટેલ સમાજના લોકો ઉપરાંત ભુજના અલગ અલગ જ્ઞાતિના લોકો એકત્ર થયા હતા. પટેલ સમાજની બહેનોએ માથા ઉપર કળશ રાખી શોભા વધારી હતી. ઓર્કેસ્ટ્રા દ્વારા સંગીત વગાડી આનંદમાં વધારો થયો હતો. મોટી સંખ્યામાં હરિભક્તો જોડાયા હતા. સ્ટોરી બાય હિતેશ જોશી, મા આશાપુરા ન્યૂઝ ચેનલ, ભુજ, કચ્છ. ભુજ શ્રી સ્વામિનારાયણ મંદિર દ્વારા આયોજિત તુલસી વિવાહનો પ્રસંગ દર વર્ષની જેમ આ વર્ષે પણ ભુજ મંદિરના મહંત સ્વામી પુરાણી સ્વામી ધર્મનંદન દાસ સ્વામીની આજ્ઞાથી ખૂબ ધામધૂમપૂર્વક આ ઉત્સવ ઉજવવાનો નિર્ધાર કરેલ છે. ભગવાનના લગ્નનો ઉત્સાહ આનંદ કંઈક અનેરો હોય છે. ભારતીય વૈદિક સંસ્કૃતિ પ્રમાણે કારતક સુદ એકાદશીથી લઈ કારતક સુદ પૂનમ સુધી આ 5 દિવસ એ તુલસી વિવાહનો પ્રસંગ ધામોધામ અને ગામોગામ લોકો ખૂબ ધામધૂમથી ઉજવતા હોય છે. ઠાકોરજીના વિવાહ તુલસીની સાથે એટલે તુલસી વિવાહનો પ્રસંગ, જેની અંદર જેમ ગૃહસ્થ આશ્રમમાં પ્રભુતામાં પગલાં માંડવામાં આવે છે, એ જ રીતે આપણા ઠાકોરજીનો પણ વિવાહ ગૃહસ્થની રીતિ રિવાજ પ્રમાણે જ કરવામાં આવે છે. જાનૈયા અને માંડવિયા સાથે મળી ભગવાનના ગુણગાન ગાતા ગાતા તુલસી માતાનો વિવાહ કરે છે. ભુજ મંદિર દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ ખૂબ ધામધૂમથી આ વિવાહ સંપન્ન થશે, જેની અંદર ભુજથી જાન આવશે, ઠાકોરજી જાનમાં બેસી આવશે અને તુલસી માતાનો માંડવો અહીંયા રોપાયો છે. ભગવાન માહેરે પધારશે, યજમાન પરિવાર ભગવાનને પોખણા કરશે અને ભૂદેવશ્રી અને અગ્નિની સાક્ષીએ તુલસી વિવાહ કાર્ય સંપન્ન થશે. દરેક દર્શક મિત્રોને જણાવવાનું કે ભુજ શ્રી સ્વામિનારાયણ મંદિરથી ઉત્તમ ચરણદાસ સ્વામી આપણે આ સમગ્ર માહિતી ભુજ મંદિરના કોઠારી શ્રી એવમ મહંત સ્વામીની આજ્ઞાથી આપતા આનંદની લાગણીઓ અનુભવું છું. આજના દિવસે આપણું જ સુખપર ગામ, ત્યાંથી ભક્તો ધામધૂમથી ભગવાનની જાન લઈ અને આજ ભુજ મંદિરે પધાર્યા છે. અહીંથી ભગવાનનું ફૂલેકું લઈ અને પાછા સુખપર જશે. આ દૈનિક કાર્યક્રમ દર વર્ષની જેમ આ કાર્યક્રમ આ વર્ષે પણ ઉજવાઈ રહ્યો છે. એ જ રીતે ભુજ મંદિરના પટાંગણની અંદર પણ ભુજ મંદિર દ્વારા પણ આ તુલસી વિવાહનું આયોજન ભવ્યાતિ ભવ્ય રીતે થતું હોય છે. ત્યારે સાંજે લગભગ 4000 માણસોનું આજ રસોડું કરવામાં આવ્યું છે અને તમામ ભક્તો પ્રેમથી આનો પ્રસાદ લેશે. એની સાથોસાથ ભગવાન યજમાનશ્રીના ઘરેથી વાજતે ગાજતે જેમ વરરાજાનું ફૂલેકું નીકળે એમ ઠાકોરજીનું ફૂલેકું ભુજનગરની ગલીઓમાંથી વાજતે ગાજતે ભુજ મંદિરના પટાંગણની અંદર પધારશે. જાનવિયા અને માંડવિયા ભગવાનના ગુણાનુગાત એટલે કે ગુણોનું કીર્તન કરતાં કરતાં સાંજે બરાબર 8:30 વાગે ભગવાનના લગ્ન ભૂદેવ અને અગ્નિની સાક્ષીએ તુલસીની સાથે થશે. લગભગ આજના દિવસે બંને ટાઈમમાં મળી અને લગભગ 10-12 હજાર ભક્તોનો પ્રસાદ ભુજ મંદિરમાં બનાવવામાં આવ્યો છે અને પ્રેમથી તમામ જાનવિયા અને માંડવિયાને જમાડવામાં આવશે.